चर्चा करवी पड़े कि केम वारंवार पेपरो फूटी रहा छे, आ पेपर नथी फूट्यू, लोकोना सपना तूट्या छे। बिल्कुल निधिबेन, आ पेपर नहीं परंतु उम्मेदवारोनी किस्मत फूटी छे, एमना मम्मी पप्पाना जे सपनाओ छे फूट्या छे। અને ગુજરાત સરકારમાં મેં પહેલા જ હું કહું છું વારંવાર, કારણ કે આ લોકો એટલા અહંકારી થઈ ગયા છે ને, આ લોકોને કંઈ પડી નથી, નથી તો ઉમેદવારોની પડી કે નથી ઉમેદવારોના સપનાઓની પડી, અને આ એક નહીં વારંવાર, કારણ કે જ્યાં સુધી એક્શન એવા નહીં લેવાય ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહેશે। આજે તમે વિચાર કરો, 156 સીટ આપી ગુજરાતની જનતાએ, ખૂબ વિશ્વાસ મૂકીને આપી, મળ્યું શું? આજે લાખો વિદ્યાર્થીઓ છે, એના મમ્મી પપ્પા, એના સગા સંબંધીઓ, આ બધા લોકોએ જેને મત આપ્યો છે, ભાજપને મત આપ્યો, એ ભાજપે એને આપ્યું શું? પેપર ફોડી શું આપ્યું? એનું સપના તોડ્યા છે। અને એટલે જ વારંવાર કહી છે કે જ્યાં સુધી એક્શન એવા નહીં લેવાય, જો ગુનેગાર અને રાજા એવો જ હોવો જોઈએ હંમેશા, કે જો ગુનેગાર સગો ભાઈ હોય ને તો એને પણ એવી સજા દેવી જોઈએ કે જે જેને દાખલારૂપ બને। આ તો ભાજપના નીકળે એટલે ભાજપ વાળા પોતે જ છાવરમાં પડી જશે, જોજો તમે, કોઈ સજા નહીં થાય। 4 લોકોથી 8 લોકો પકડાશે, તમે વિચાર કરો, 11 થી 12 પેપર ફૂટ્યા, કોઈ મોટું માથું પકડાયું તો કયો, કોઈ મંત્રી પકડાયું તો કયો, કોઈ મંત્રી જેલમાં ગયું હોય તો કયો, આ સ્થિતિ ક્યારે નહીં થાય। તમે વિચાર કરો, પંજાબમાં સરકાર બનતાની સાથે 1% કમિશન ખાલી માંગ્યું હતું આરોગ્ય મંત્રીએ, અરવિંદ કેજરીવાલજી ને ભગવત માનજી, અને જેલમાં નાખી દીધું બીજા દિવસે, ન મીડિયાને ખબર હતી ના વિપક્ષને ખબર હતી। તો સવાલ એ છે કે તમે યાર સરકારો જેને પણ જનતા જનાર્દન જેને પણ ચુકાદો આપે, માન લો કે ગુજરાતની જનતા 156 સીટ આપીને ચુકાદો ભાજપને આપ્યો છે, પણ ભાજપ વાળા કરે છે શું? ભાજપ વાળાઓએ ખરેખર ઈશ્વરથી ડરવું જોઈએ, જો સત્તા તો આજે છે કાલે નથી, પરંતુ જે લોકોની બધું આ લાગશે, જે લોકો અત્યારે હું તો એમ કહું છું કે નોકરે નારાયણ કઈ ખોટા પગલા ભરી લે પછી તો લોકો, અને એ વિદ્યાર્થીઓ કયા હદે તમે વિચાર કરો તૈયારીઓ કરે છે, કેટલા લોકો તમે નહીં માનો, મારે ઘણા એવા સંબંધીઓ છે કે જયારે અમે જયારે આ ફરતા હોઈએ ને, જયારે પ્રવાસમાં, ત્યારે એમ કેતા હોય કે આમની દીકરી અમારે આપવાની છે પરંતુ હમણાં તૈયારી કરે છે એટલી નથી આપતી, એટલે દરેકને એમ હોય કે ભાઈ મારે મારો દીકરો કે દીકરી હમણાં પરીક્ષામાં પાસ થઈ જાય ને પછી હું એની સગાઈ કરું, અથવા પછી હું એમને વિચાર કરું સગાઈનો, એટલે ઘણા બધા એની જિંદગીઓ આની સાથે જોડાયેલી હોય છે, પરંતુ ખબર નહીં ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એના મિલીભગતના કારણે આજે ગુજરાતના સપના તૂટે છે। જી બિલકુલ, થી ઈશુદાનભાઈ અમારી સાથે વાત કરવા માટે આભાર। તો બસ એ જ વાત છે કે આ પરીક્ષાર્થીઓનો શુભાંક, પેપર લીક થયું છે, પરીક્ષા રદ કરવામાં આવી, એટલા માટે રદ કરવામાં આવી કે પૈસાના જોરે, પૈસાના જોરે અભણ વ્યક્તિઓ આગળ ના આવે, પૈસાના જોરે લાયકાત વાળા પરીક્ષાર્થીઓ રહી ન જાય, એટલા માટે આ પેપર લીક કરવામાં આવ્યું। પરંતુ પેપર લીક થતાની સાથે કેટલા